वर्तमान समय में दीकरीओनी अछतना कारणे अनेक लोग दलाल अने सोशियल मीडियाना माध्यमथी रूपया खर्चीने लग्न करता होय छे अने आ रीते करवामां आवेला लग्न लांबो समय टकता नथी। आवी रीते करवामां आवेल लग्नोमां क्यारेक छेतरपिंडीना बनाव अचूक बनी रह्या छे अने जे ते दुल्हन द्वारा लाखोनो चूनो लगावी भागी जाय छे। जो कि आवो ज एक किस्सो धानेरामांथी सामे आव्यो छे। रूपियानी लेवड़देवड़थी लावेल दुल्हन 8 लाखनो चूनो लगावीने भागी गई छे। धानेरामां बनेली आ घटनाने जोता एम लागे छे कि धानेरामां लूटेरी दुल्हन अने तेनी गेंगनुं नेटवर्क सक्रिय छे अने तेथी केटलाक परिवारो आवी गेंगना चक्करमां पड़ीने लूंटाई जता होय छे। तेवामां मोटा भागे लग्न करीने आवेली युवतीओ लग्न बाद थोड़ा दिवसोमां लाखोनो रोल करी फरार थई जती होय छे। आ एक मोटुं नेटवर्क चाली रह्युं छे। समाजमां आबरू जवाना બીકે પોલીસ ફરિયાદ પણ થતી નથી। આવો જ એક કિસ્સો ધાનેરાના અંબિકાનગરનો સામે આવ્યો છે। શિવરામભાઈ ત્રિવેદીના પુત્ર રાજેશની પત્નીએ છૂટાછેડા લેતા થોડાક સમય બાદ રાજેશ માટે એક પત્નીની શોધમાં પરિવાર હતો ત્યારે નજીકના સગા અને રામસણ ગામના વતની હસમુખભાઈ ત્રિવેદીએ લગ્ન બાબતે ગોઠવી આપવાની વાત કરતા થોડાક દિવસોમાં ગોઠવાઈ પણ ગયું। રાજેશના લગ્ન કવિતા નામની છોકરી સાથે ધાનેરાના ચારડા ગામના પૂજારીની હાજરીમાં કરાવ્યા હતા। ત્યારબાદ હસમુખભાઈને હાથ ખર્ચા માટે 10,000 રૂપિયા અને 3 લાખ લગ્ન પેટે ચૂકવણી કરાઈ હોવાની વિગત પરિવારે જણાવી છે। સમગ્ર લગ્ન પ્રક્રિયા બાદ હસમુખભાઈ અને સરોજબેન મોચી કવિતાને સાસરીમાં મૂકીને રવાના થયા હતા। લગ્નના થોડાક દિવસ બાદ પત્ની કવિતાની માતા બીમાર હોવાનું જણાવી તેને લઈ ગયા હતા। ત્યારબાદ કવિતા સાથે 2 અન્ય ઈસમો આવીને કવિતાની માતાના ઈલાજ માટે 5 લાખની માગણી કરીને આ પરિવારને વિશ્વાસમાં લઈ ઈલાજનું બહાનું કાઢી કવિતા સાથે તેઓ પરત ગયા હતા। જો કે થોડા દિવસો બાદ પતિએ કવિતાને ફોન કર્યો હતો જેમાં તેને આવું છું આવી જઈશ એવા જવાબ મળતા આખરે કવિતા આવી નહીં અને આ પરિવાર છેતરાયો હોવાનું અહેસાસ થતાં આખરે માતા શારદાબેન ત્રિવેદીએ ધાનેરા પોલીસ મથકે હસમુખ ત્રિવેદી સરોજ મોચી અને કવિતા કોનગારી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે અને ફરિયાદના આધારે ધાનેરા પોલીસે આગળની તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। ત્યારે ધાનેરા તાલુકા સહિત અન્ય તાલુકામાં પણ આવી લગ્નની છેતરપિંડી બનતી હોય છે જે સભ્ય સમાજ અને કાયદા વ્યવસ્થા માટે લાલબત્તી સમાન છે।